બોલો પ્રજ્ઞા પુરાણ કી જય, સદગુરુદેવ કી જય, પરમવંદની માતાજી જય, આજ કે આનંદ કી જય. વ્યાસપીઠ ઉપર બિરાજમાન બેનશ્રી ના સાથી સહયોગી કલાકાર મિત્રો તથા સાંભળવા ઉપસ્થિત દેવ સ્વરૂપા શક્તિ સ્વરૂપા માતાઓ બહેનો, દેવતુલ્ય ભાઈઓ, દરેકને ગાયત્રી પરિવાર વતી હાર્દિક નમસ્કાર પ્રણામ. પહેલાં તો દિલગીરી વ્યક્ત કરું છું કે વ્યાસ સામેથી જ્યારે વાત ચાલતી હોય ત્યારે વચ્ચે આ હસ્તક્ષેપ ન થવો જોઈએ, પરંતુ આમાં પણ મહાકાળની કોઈ ઈચ્છા છે, ગુરુદેવની કંઈ ઈચ્છા છે કે 5 મિનિટ આપની વચ્ચે મને ઉપસ્થિત કરી દીધો છે, તો એક તમારા ભાઈ તરીકે હું ઋષિના 2 વિચારો રજૂ કરીશ આપની સમક્ષ. વ્યાસ ઉપરથી આપ સૌ બેનશ્રીને છેલ્લા 2-3 દિવસથી સતત એની અમૃતવાણીનો લાભ લઈ રહ્યા છો. બહુ નસીબદાર આત્માઓ છીએ કે આ કળી કાળની અંદર પોતાના ઘર પરિવાર સમાજમાંથી સમય કાઢીને આ રીતે સત્સંગની અંદર ઉપસ્થિત રહેવું એ સદનસીબ આત્માઓ માટે જ શક્ય છે. આજની ભૌતિકતામાં માણસને સમય નથી, ત્યારે એની વચ્ચે આ સમય આપીને બેસવો એ બહુ કઠિન વસ્તુ છે, પરંતુ આપણા માટે સૌભાગ્યનો સમય છે કે આપણે સતત એક વાતાવરણ 2-3 દિવસથી છીએ. આપ દરેકના મનની અંદર એક વિચાર આવતો છે કે દીકરીની ઉંમર નાની છે પણ કેવો સરસ વાત કરી રહી છે અને આપણે સાંભળવાનું સતત મન થયા કરે, એમને સાંભળ્યા જ કરીએ, બંધ ન થાય. એક એક અહોભાવ સાથે આપણે એની વાણી છે અમૃતવાણીનો લાભ લઈ રહ્યા છીએ. આવી દીકરીઓ આપના દરેકના ઘરમાં સંસ્કાર સાથે ઉછરી શકે છે, ઈચ્છા હોવી એક જરૂરી છે તારી, અને મહાકાળની ઈચ્છા છે જે ઋષિ સત્તાએ આ પ્રજ્ઞા પુરાણ લખ્યું છે એ એમનું છેલ્લી લેખની છે. કુલ 3200થી વધારે વિષય વસ્તુઓ વેદ વ્યાસ પછી કોઈએ આ સંસારની અંદર સાહિત્યનું સર્જન કર્યું હોય તો એ પંડિત શ્રી રામશર્મા આચાર્યજીની કલમે આ યુગની અંદર આટલો વિપુલ સાહિત્યનો ખજાનો અને એના છેલ્લા સમયમાં છેલ્લા લેખનો આપ સૌ શ્રવણ કરી રહ્યા છો. પ્રજ્ઞા પુરાણ છે એમનું છેલ્લું લેખન છે, એ પછી ગુરુજીએ કલમ બંધ કરી દીધી, એટલે એ તમામ એના લેખનના સારરૂપી 4 પુસ્તકો છે અને 4 પુસ્તકોની અંદર 1200થી વધારે એવા દ્રષ્ટાંત છે કે કોઈ પણ એક વ્યક્તિ ઈચ્છે કે મારે માણસ નથી રહેવું પણ માનવ થવું છે, મહામાનવ થવું છે, દેવ માનવ થવું છે અને જીવન સાર્થક કરી દેવું છે, તો આ 4 પુસ્તકો છે એ ઘરમાં ભગવાનની મૂર્તિ જ્યાં વસાવી અને દરરોજ એનું અધ્યયન કરવામાં આવે તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને દેવત્વ તરફ જતા રોકી શકે, એવો સશક્ત વિચારો અને સદગુણો અને સંસ્કારોનો અમૂલ્ય વારસો છેલ્લે એમણે લખ્યો છે અને એનો આપ સૌ રસપાન અત્યારે કરી રહ્યા છો. ત્યારે આવી દીકરીઓ છે આપણા નસીબમાં ક્યાંથી આવે એ પ્રશ્ન થાય, સ્વાભાવિક રીતે છે. એ દિશામાં જો વિચારવા માંડીએ અને એના અમલ માટે વિચારીએ તો કોઈ મહાપુરુષો છે એના મુખેથી કોઈ શબ્દો કે કોઈ લેખન થયું હોય એવું શાસ્ત્ર છે તો ઘરની અંદર આવી જાય તો જેની પાસે બેસી એવા બની જઈ આ સંસારનો સામાન્ય નિયમ છે. અને ઋષિ સત્તાએ આપણને એ જ કીધું છે કે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ મારી પાસે બેસો, હું આપને પણ મારા જેવા બનાવવા માટે સશક્ત વિચારો સાથે આપને સાંત્વના નહીં પણ ખાતરી આપું છું કે આપ પણ મારી જેવા બની શકો. એ ઋષિ સત્તાની મુખની વાણી આપણે બ્રહ્મસિદ્ધ્યામાં કહીએ છીએ ને વાંગમય આશ્યસ્તુ કરીએ છીએ ને બધા, એ મુખવાણીને વાંગમય નામનો એક શબ્દ આપવામાં આવ્યો છે, એના મુખેથી બોલાયેલ વાણી. ત્યાં ગુરુદેવ આવા 108 વાંગમય લખીને ગયા છે, એમાં લઈ આપ બધા જાણો છો જે પરિવાર સાથે સંયોજિત છે કે 70 વાંગમય છે એ પ્રિન્ટ થઈ ચૂક્યા છે ભૂતકાળમાં અને અત્યારે હિન્દી વાંગમયનો છે એ પ્રિન્ટિંગ શરૂ છે, અત્યારે 74મો વાંગમય છે એ પ્રેસમાં ચાલુ છે. પરંતુ આપણા માટે ગુજરાત માટે
કુલ 13 વાંગમય અત્યાર સુધીમાં ગુજરાતી થઈને પ્રિન્ટ થઈ ચૂક્યા છે. એમાં 12 વાંગમય બજારમાં આવી ચૂક્યા છે. 13મો અત્યારે હાલ બજારની અંદર આવી રહ્યું છે. બધી જગ્યાએ નહીં હોય પણ આપણો હેડક્વાર્ટર છે ત્યાં 13મો વાંગમય પણ છે. આપણે ઈચ્છતા હોઈએ કે પશુ તરીકે જન્મ લીધા પછી માણસ જ નથી રહેવું, માનવ, મહામાનવ, દેવમાનવ તરફ આપણે તો જવું છે પણ આપણા વારસાને પણ લઈ જવો છે. તો ઋષિની આ વાણી, આ વાંગ્મય ગુજરાતી એ દરેક ઘરની અંદર હોવું જોઈએ. ઋષિને આ ઈચ્છા છે કે તમે મને તમારી ઘરમાં રાખો, મારી પાસે બેસો અને મારા જેવા બની જાઓ. મારા ગુરુદેવ, મારા ગુરુદેવ, મારા ગુરુદેવ, મારા ગુરુદેવ. આપણને ખૂબ આનંદ થાય છે. ગુરુદેવનું નામ છે આપણી ધડકનો સાથે સતત ધબક્યા કરે છે અને એની સાથે જોડાયેલો આપણે એક આત્મસંતોષને ગૌરવની લાગણી થાય છે કે અમે ગાયત્રી પરિવારવાળા છીએ. અમારા ગુરુ છે સ્વયં ભગવાન છે, કહીએ છીએ ને સ્વયં ભગવાન હમારે ગુરુ પરમ સૌભાગ્ય હમારા હે. અભાગ્યશાળી વ્યક્તિઓ છીએ અને જો એના ઘરમાં વાંગ્મય છે એ ન હોય તો ગુરુદેવને એનો અસંતોષ છે. એટલે મારા ભાઈઓ બહેનો, મિશન સાથે ભલે જોડાયેલા હોઈએ કે ન હોઈએ, ગુરુદેવને અમૃતવાણી છે ઘરમાં લઈ જઈએ. 12 વાંગ્મય નો બ્રહ્મભોજ સાથે 900 રૂપિયાની અંદર આપણને એ કિંમતથી અત્યારે પડતો થાય છે. 13મો વાંગ્મય અત્યારે આપણી પાસે અહીંયા છીએ નહીં, કદાચ અવેલેબલ થાય તો 975 રૂપિયા થાય. જેમ જેમ પ્રિન્ટ થતા જાય એમ વાંગ્મય આપણા ઘરમાં વસાવતા જઈએ. આજે અમે 113-114માં પુસ્તક મેળો અમારો થઈ રહ્યો છે. અમે 2007થી સતત આખા ગુજરાતની અંદર પુસ્તક મેળવવા માટે જઈ રહ્યા છીએ. બધે બ્રહ્મભોજ સાહિત્યમાં બધા પરિજનો છે એના સહયોગથી કામ થાય છે. અમે ફક્ત આ શરીર છે, માધ્યમ છે, અમે કંઈ કરતા નથી. અહીંયા કાંતિભાઈ અને એની ટીમ છે, એ ટીમે આ સાહેબ શ્રી બંને ખરેખર ત્રણેયની ત્રિપુટી બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવી એક યુનિટી સાથે એ કામ કરી રહ્યા છે. એમણે આ વ્યવસ્થા ન કરી હોત તો અમારી પાસે તો સાહિત્ય ભાવનગરમાં ઘણું પડ્યું છે, લાખો રૂપિયાનું સાહિત્ય પડ્યું છે. અમે કંઈ ના કરી શકીએ. એટલે અમે કોઈ શ્રેય લેવા નથી માંગતા, શ્રેય એમનું છે કે જેમણે આ વ્યવસ્થા કરી છે. આ બેનની એક કથા થઈ ગઈ, મોરબી આવ્યા હતા અમારા પુસ્તક મેળાની અંદર ભાઈ કાંતિભાઈ અને તારીખ લઈ ગયા. ત્યારથી અમને એક આશા જન્મી કે ચાલો એક પુસ્તક મેળો જેતપુરમાં પણ થઈ જશે, ખૂબ સૌભાગ્ય આપણું કે આપણા શરીરનો ઉપયોગ ત્યાં પણ કરી શકશું. તો એ શ્રેય કોને જાય છે? આજે વ્યાસપીઠ ઉપર બેઠેલા બહેનશ્રી કે જેણે પોતાનો સમય આપવાની એક તિથિ નક્કી કરી અને આપણને કીધું હું આવીશ, એ શ્રેય પાછળ કેટલું બધું જો બરાબર સમજો. એ દીકરી છે, નાનપણથી એના મા બાપની સાથે, ગુરુજીના સાહિત્યની સાથે જોડાયેલા છે. સતત એનું વાંચન, મનન, ચિંતન. આજે નાની ઉંમરની અંદર આપણે એને પ્રણામ કરવાનું મન થાય એ એવી કક્ષાએ ગુરુદેવ એને બેસાડી દીધા અને આપણે બધા એ ભાવથી એમને સાથે વર્તન પણ વ્યવહાર પણ કરીએ છીએ. તો એ શેના હિસાબે બન્યું? આપણા બધાને ભેગા થવાનું નિમિત્ત એમને કેમ મળ્યું? ફક્ત ને ફક્ત ગુરુ સાથેનો સહવાસ, ગુરુના સાહિત્ય સાથેનો સહવાસ, ગુરુના શબ્દો પ્રત્યેનો એમનો વિશ્વાસ અને નિષ્ઠા. તો આપણે સમર્પણ ભાવથી ગુરુદેવને 900 રૂપિયા આજે કોઈ પણ મધ્યમ વર્ગના પરિવાર માટે કોઈ અઘરી વસ્તુ નથી. એક વખત બધા કોઈ જિલ્લા લેવલના એક થિયેટરમાં જઈ પિક્ચર જોઈને બહાર નીકળે એટલે 1000 રૂપિયા એક ફેમિલીનો ખર્ચો થઈ જાય. કદાચ એક પિક્ચર નહીં જોઈએ પણ મારા ઘરની અંદર હું એક વાંગ્મયનો સેટ છે ચોક્કસ લઈ જાય. આ એક નિર્ણય જો આપણે કરી શકીએ તો ચોક્કસ આપણે આપણા જીવનની અંદર ઉત્કર્ષ. કથાઓ બહુ થાય છે, કથાઓની અસર જીવનમાં નથી જોવા મળતી. એનું ફક્ત કારણ એ છે કે સાંભળેલું માણસો ભૂલી જાય છે, પરંતુ જો એ સાંભળેલાને મનન ચિંતનમાં લઈ જવું હોય તો અહીંથી વ્યાસપીઠ ઉપરથી જે વિનંતી કરવામાં આવે એને અનુસરો, એને જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ. બહેનજી કહે છે સદસાહિત્ય અહીંયા લાગેલું છે, ઘરે લઈ જાઓ, જ્ઞાન પ્રસાદી લઈ જાઓ, અડધી કિંમતમાં છે, એનો ઉપયોગ કરો, પુસ્તકો વાંચો. અને જે જે કંઈ કહેવામાં આવે વ્યાસપીઠ છે એની ગરિમા છે, કોઈ વ્યક્તિની ગરિમા નથી. એ જે બોલે છે એ ઈશ્વરી ચેતના બોલાવે છે અને ઈશ્વરી ચેતનાની ઈચ્છા છે કે મારા દીકરા દીકરીઓ દેવત્વ સાથે જીવે,
દરેક ઘર દેવ પરિવાર બની જાય, ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ થાય. અને એ માટે તો આપણે બધા અહીંયા બેઠા છીએ, અને પછી એની ઈચ્છાને અનુમોદન ન આપીએ તો એ નિરાશ થઈ જશે કે એમણે બે કલાક ત્રણ કલાક કથા તો સાંભળી પણ મારી ઈચ્છા હજી એના મગજમાં ઉતરી નથી. એને નિરાશ નહીં કરીએ. ઉર્દુનું સાહિત્ય છે એ અહીંથી કોઈ એક વ્યક્તિ, અત્યારે આટલી વાત મેં કરી, આપનો સમય કિંમતી લઈ લીધો છે, ને કોઈ એક વ્યક્તિ એમ કહે છે કે ના આજે હું એક વાંગમયનો સેટ ઘરે લઈ જઈશ તો ખૂબ આનંદ થશે. કોઈ તૈયાર? ખૂબ ધન્યવાદ ગીતાબેન. ગીતાબેન છે એ અમારા બેન છે અને ભાવનગરમાં અમારા મહેમાન રહી ચૂક્યા છે. ખૂબ સુંદર વાત છે એમણે. હા તો હવે ગીતાબેન પોતાનો વિચાર જરા રજૂ કરે એવી મારી અપેક્ષા છે. જો કે અત્યાર સુધી સંકલ્પો બધા અમારા સાહેબે કાંતિભાઈએ જે કંઈ લીધા છે એ પૂરા જ થયા છે. એક તો પહેલાં વ્યાસપીઠને પ્રણામ, નાનકડા નાનકડા પાયલબેનને અને બહેનોને એમ જ બધા પરિવારજનોને. પેલું કે અમને ખૂબ જ આનંદ થાય છે કે આજે અમારે આંગણે આવી નાનકડી દીકરી હે ને, જે નાની ખિસકોલી કાલે કીધું ને, તો અમે મનમાં ત્યાંથી કીધું કે તમે ખિસકોલી જ છો એવા લાગો છો. તો કહેવાનું કે બહુ સદનસીબ છીએ કે આપણે આંગણે આજે પાયલબેનને સાંભળ્યા. આપણે પ્રાર્થના કરીએ કે ઘર ઘરની અંદર એવી બધી દીકરીઓને તૈયાર કરીએ. અહીંયા અમારા જેતપુરના દીપુબેન બેઠા છે, એ પણ ખરેખર ભલે એનો કંઠ ભગવાન એ સરસ્વતી છે એ તો દીધું છે, પણ સાથે સાથે એવું નથી કે એના પ્રોગ્રામમાં જ જાય છે, પણ પ્રજ્ઞા પુરાણની અંદર પણ અમારા દીપુબેન જાય છે. એ ઉપરાંત બીજું કહું કે અમારા જેતપુરની અંદર પાયલબેન પ્રતિભાવાન વ્યક્તિઓ ખૂબ જ છે. હું ભીમજીયાણી સાહેબને આની પહેલાં એક બે વખત મેં કીધું હતું, સાહેબ તમે સત્યનારાયણની કથાથી શરૂઆત કરો, કારણ કે એની સ્પીચ બહુ સરસ છે. તો ગુરુદેવને પ્રાર્થના કરી અમારા એક એક બહેનો પ્રતિભાવાન છે, પણ એની પ્રતિભાને ખબર નહીં કેમ બધા બહાર નથી કાઢતા. પણ આજે એક સંકલ્પ લઈએ, કાંતિભાઈ કહે છે એમ કે વધારે નહીં પણ 24 ઘરોની અંદર વાંગમયની સ્થાપના કરશું, અને એના વિચારોને એક સતત રહ્યું છે કે આપણે ભાઈ કહે છે ને કે આપણે બહુ યજ્ઞો ને બધું તો ઘણું બધું કર્યું, પણ એક એવી અંદરથી ઘણા ટાઈમથી ઈચ્છા છે કે એક યુવતી કેન્દ્ર ખોલીએ, અને એ ઉપરાંત આ વાંગમય થોડું થોડું વાંચીએ. અને જેવી રીતે શાંતિકુંજ હરિદ્વાર કદાચ પાયલબેનને ખબર હશે ત્યાં મહિલા મંડળ ચાલે છે, અને મહિલા મંડળની અંદર શાંતિકુંજના મહિલા મંડળની અંદર બપોરે 1 કલાક 3:30 થી 4:30 ઓનલાઈન આખું મંડળ ચાલે છે. અને એની અંદર શું કરે છે, વાંગમયનો એક પેરેગ્રાફ રોજે વાંચવાનો, એક બેનની જેની સ્પીચ સારી હોય વાંચે, અને પછી ફરતા બધા બહેનોને પૂછે કે તમને આની અંદર શું સમજાણો, આની અંદર ગુરુદેવનું શું કહેવાનું થાય છે. તો આપણે જોઈએ કે બેન ત્યાંથી દ્રષ્ટાંત આપતા હોય કે કહેતા હોય, તો બધાની અલગ અલગ વિચારસરણી હોય કે કોઈને આ સમજાય છે, કોઈને પેલું સમજાય છે. તમે પોતે જ વાંચજો, મેં વાંચ્યું છે તો મને એની અંદર આ સાર દેખાણો છે, જ્યારે પેલા બેનને બીજો સાર દેખાણો છે. ટૂંકમાં જ્યારે બધા સાર ભેગા થાય છે ત્યારે એનો સાર કંઈક અલગ જ નીકળે. તો વાંગમય લઈએ તો ખરા, પણ એવો વિચાર છે કે ગુરુદેવ એવી કૃપા કરે બહુ કે જેમ બને એમ યુવતીઓને ભેગા કરીએ, અને એની વચ્ચે એક એક પેરેગ્રાફની ભલે કલાકની અંદર પણ એક એક પેરેગ્રાફની ચર્ચા કરીએ. બાકી તો વાંગમયને આપણા બેન રશ્મિબેન કહેતા કપૂર ગૌરમ કરુણા અવતારમ, દવાને જેમ ખાલી આરતી ઉતારીએ અને દવા પીએ નહીં તો એની કોઈ અસર થાય નહીં, એવી રીતે ખાલી વાંગમય લઈને મૂકી દઈશું તો એની કોઈ કિંમત નથી. પણ વાંગમયને જ્યારે જ્યારે જે જે સમય હોય એ પ્રમાણે પેરેગ્રાફ વાંચી એની ચર્ચા કરશું. એ રીતે કે જે બુદ્ધિવાન છે, બુદ્ધિજીવીઓ છે, એના ઘર ઘરની અંદર આપણે વાંગમય પહોંચાડશું. બસ જય ગુરુદેવ. નંદલાલભાઈનો ખૂબ ખૂબ આભાર. જય ગુરુદેવ.